तो आगर बात करिए तो पालनपुर मां इंटरनल वेटरी डॉक्टरोए रैली योजी हती महत्वनु कही सकाय रैली नु आयोजन करवामां आव्यु हतु। पालनपुर मां इंटरनल वेटरनरी डॉक्टरोए रैली नु आयोजन कर्यु हतु। एरोमा सर्कल थी कलेक्टर कचेरी सुधी रैली नु आयोजन करवामां आव्यु हतु। इंटर्नशिप भथ्थु वधारवानी मांग साथे डॉक्टरोनी रैली नु आयोजन करवामां आव्यु हतु। इंटरनल वेटरनरी डॉक्टरोए रैली नु आयोजन कर्यु हतु। कलेक्टर कचेरीए पहोंच्या हता। इंटर्नशिप भथ्थु 4,200 થી વધારી અને 18,000 કરવા માંગ કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય વેટરનરી ડોક્ટરે રેલીનું આયોજન કર્યું હતું। કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભથ્થું વધારવાની માંગ કરવામાં આવી છે। ભથ્થું વધારવાની માંગ કરવામાં આવી છે 4,200 થી વધારી અને 18,000 કરવાની માંગ કરવામાં આવી છે। ઇન્ટરનલ વેટરનરી ડોક્ટરે રેલીનું આયોજન કર્યું હતું। પાલનપુરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। वेटरनरी डॉक्टरे रैली नुं आयोजन कर्युं हतुं। भथ्थुं वधारवा मांग करवामां आवी छे। इंटर्नशिप भथ्थुं वधारवा मांग करवामां आवी छे, जेमां खास करी अने 4,200 थी वधारी अने 18,000 करवा डॉक्टरोए मांग करी छे। पालनपुरमां इंटर्नल वेटरनरी डॉक्टरे रैलीनुं आयोजन कर्युं हतुं, खास करी अने कलेक्टर कचेरी सुधी तेओ पहोंच्या हता। एरोमा सर्कल थी कलेक्टर कचेरी सुधी रैली पहोंची हती, जेमां इंटर्नशिप भथ्थुं वधारवानी मांग करवामां आवी छे। इंटर्नशिप भथ्थू वधारी अने 4,200 थी 18,000 करवानी मांग करवामां आवी छे। 4,200 थी वधारी अने 18,000 करवानी डॉक्टरो द्वारा मांग करवामां आवी छे। इंटरनल वेटरनरी डॉक्टरोए रेलीनुं आयोजन कर्युं हतुं। कलेक्टर कचेरी सुधी रेलीनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां खास करी अने इंटर्नशिप भथ्थू वधारवानी मांग करवामां आवी हती, जेमां 4,200 थी वधारी अने 18,000 करवामां आवे तेवी मांग करवामां आवी हती, जेमां अनेक डॉक्टरो जोड़ाया हता। पालनपुर मां डॉक्टरो द्वारा रैली नुं आयोजन करवामां आव्युं हतुं। एरोमा सर्कल थी कलेक्टर कचेरी सुधी रैली योजाई हती, जेमां इंटर्नशिप करता तमाम डॉक्टरो जोड़ाया हता। इंटर्नशिप भथ्थुं वधारी अने 4,200 थी वधारी अने 18,000 करवा मांग करवामां आवी हती। आज अंगे अमारा संवाददाता अयुब परमार जोड़ाई गया छे। जी अयुब, इंटरनल वेटरनरी डॉक्टरे रैली नुं आयोजन कर्युं हतुं, शुं छे वधु अपडेट? જી દીપાલી, જો વાત કરવા હોય તો બનાસકાંઠા જિલ્લામાં એક તરફ લંબી વાયરસનો કહેર છે, તો બીજી તરફ જે પશુઓની સારવાર કરી રહ્યા છે જે ઇન્ટર્નશિપ ડોક્ટરો છે તેઓ અનિશ્ચિત કાળની હડતાલ પર ઉતરી ગયા છે। તેમની માંગ છે કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં માત્ર 4,200 જે માસિક ભથ્થું મળે છે તેને વધારીને 18,000 કરવાની માંગ છે। જો કે આ બાબતે તેમણે મુખ્યમંત્રીથી લઈને પશુપાલન મંત્રી સુધી અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ આ રજૂઆતોનું કોઈ જ પરિણામ ના મળતા આખરે તેમણે અનિશ્ચિત કાળની હડતાલ શરૂ કરી છે। ગઈકાલે તેમણે કૃષિ યુનિવર્સિટી ખાતે જેઓ કામધેનું કોલેજ બહાર જ તેઓ અનિશ્ચિત કાળની હડતાલ પર બેઠા હતા। જો કે આજે તેમણે એરોમા સર્કલ થી પાલનપુર કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી છે અને તેમણે આ આક્રોશ રેલી દ્વારા જણાવ્યું છે કે જો આગામી દિવસોમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું। જી દીપન, જી આ વાત કરવામાં આવે તો આ રેલી ક્યાં સુધી યથાવત રહેશે, શું છે કેવું ડોક્ટરોનું? જે દીપાલજી, ડોક્ટરનું કહેવું છે કે જ્યાં સુધી અમારી 4,200 જે માસિક ભથ્થું છે તે વધારીને 18,000 સુધી નહીં કરાય ત્યાં સુધી આ અનિશ્ચિત કાળની હડતાળ અમે ચાલુ રાખીશું। મહત્વનું એ છે દીપાલી કે જો અત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, લંપી વાયરસનો જે કહેર છે લગભગ મોટાભાગના તાલુકાઓમાં લંપી વાયરસનો કહેર પહોંચી ચૂક્યો છે અને પશુઓ સંક્રમિત થઈ રહ્યા છે, તેવામાં આ ડોક્ટરોની હડતાળો જે ખરેખર પશુઓની સારવાર પર ચોક્કસ અસર કરશે તો કહી શકાય કે ડાક્ટરોની જે હડતાળ છે તે બાબતે અત્યારે તેમની હડતાળ પર તેઓ મક્કમ છે અને આગામી દિવસોમાં પણ તેઓની માંગ નહીં સ્વીકારે તો સરકાર સામે તેમની લડત ચાલુ રાખશે તેવી તેઓ ચીમકી ઉચ્ચારી છે। જી દીપાલી, જી આયુ, વેટરનરી ડોક્ટરોની જે આ માંગ છે તેઓ સરકાર પૂરી શું કરશે અને ડોક્ટરોનું શું કહેવું છે અને આ રેલીમાં કેટલા ડોક્ટરો જોડાયા હતા? જી દીપાલી, આ જે હડતાળ છે એ હડતાળમાં 300થી વધુ વેટરનરી ઇન્ટરનલ ડોક્ટરો જોડાયા છે। તેમની એક જ માંગ છે કે હરિયાણામાં 23,500, અન્ય રાજ્યોમાં 14,000-18,000 રૂપિયા જેટલું ઇન્ટર્નશીપ ભથ્થું મળી રહ્યું છે, તો માત્ર અહીંયા જે 4,200 રૂપિયા ભથ્થું મળી રહ્યું છે જેનાથી લઈને તેમને જે વિઝિટ કરવી પડતી હોય છે અને આ વિઝિટના અંદર આવવા જવાનો ખર્ચ તેમજ આ મોંઘવારીના અંદર તેમને પોસાય તેમ નથી અને આ મોંઘવારીના અંદર માત્ર 4,200 જે માસિક ભથ્થું મળે છે તેને વધારવું જોઈએ અને આ બાબતે તેમની રજૂઆતો અનેકવાર થઈ ચૂકી છે, લેકિન આજ સુધી સરકારે નથી સાંભળ્યું અને આ બાબતે જ આજે આ ઉગ્ર રેલી નીકળી છે અને આગામી દિવસોમાં હડતાળ ચાલુ રાખવાનું તેમણે અત્યારે તો જણાવ્યું છે। તો હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર એમની માંગો સ્વીકારે છે કે અત્યારે એમની હડતાળ ચાલુ રહે છે એ તો સમય જ બતાવે છે, પરંતુ મહત્વનું એ છે કે અત્યારે આ લંપી વાયરસનો કહેર છે તો આ બાબતે જો કોઈ સકારાત્મક નિર્ણય લેવાય એ ખૂબ જ જરૂરી છે। જે વાત કરવામાં આવે તો ડોક્ટરો જે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા ત્યારે કલેક્ટર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે?
जी अत्यारे तो कलेक्टर कचेरी सुधी आ पहोंच्या छे। कलेक्टर कचेरी अत्यारे बधा एकत्र थया छे। तेमनो आक्रोश अत्यारे छे के सरकार अमने मारू अमारू मासिक वस्तु जे छे ए वधारी आपे। जो कि हवे कलेक्टर कचेरी कलेक्टर समक्ष आ रजूआतो पण करशे। हजु सुधी कलेक्टर ने मळवाना छे, कलेक्टर ने मळीने रजूआत थशे। अने आक्रोश रेली तो छे ज, परंतु आगामी दिवसोमां आ हड़ताल केटली उग्र बने छे पण जोवानुं रही। जी समग्र विगत बदल आपनो खूब खूब आभार। महत्वनुं कही शकाय पालनपुरमां डॉक्टरो द्वारा रेलीनुं आयोजन करवामां आव्युं हतुं। इंटर्नशिप भथ्थू वधारवानी मांगने लईने डॉक्टरो तेमां जोड़ाया हता। 300 थी पण वधारे डॉक्टरो तेमां जोड़ाया हता। ज्यां सुधी मांग पूर्ण नहीं थाय त्यां सुधी रेली यथावत रहेशे तेवी मांग करवामां आवी छे।